ભરૂચ જિલ્લાના ભાલોદ ગામમાંથી પસાર થતી નર્મદા નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે માછીમારોએ રજૂઆત કરી હતી. કેટલાક અસામાજિક તત્વો નદીમાં કચરો અને બાવળના કાંટાઓની જાડીઓ તેમજ જાડી ઝાંખરા નાખી જતા નદીમાં ગંદકીનો વધારો થયો છે અને જેના કારણે માછીમારોની જાળ પણ ફાટી જાય છે. અસામાજિક તત્વો દ્વારા કરાતી હેરાનગતિ અટકાવવા માટે માછીમારોએ વહીવટીતંત્રને રજૂઆત કરી નદીને દૂષિત કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. મારું ગામ ભાલોદ, તાલુકા ઝઘડિયા, જિલ્લો ભરૂચ ના અમે સૌ રહેવાસી ભાઈઓ છીએ. અમારું ગામ મોટા શહેરોથી અંકલેશ્વર છે, ભરૂચ છે જેવા મોટા શહેરોથી ઘણું દૂર છે. હવે અમારે મોટા શહેરમાં કંઈ મજૂરી મહેનતે જવું હોય તો અમારે તે જવાનું ભાડું તોડું બધું મોંઘું પડી જાય છે. પણ અમારે હવે જીવવાનો શું સહારો, પણ અમારે એક જ સહારો છે કે આ નર્મદા નદી કિનારે અમે જીવી ખાઈએ છીએ, માછીમારી કરી ખાઈએ છીએ. પણ વિઘ્ન સંતોષી માણસોએ આ નર્મદા નદીમાં અસંખ્ય આ જાડી ઝાંખરા નાખી દીધા છે, તો પછી અમે ઝાડ નાખીએ છીએ તે અંદર જાડી ઝાંખરો પણ ભરાઈ જાય છે, તો પછી અમારે જીવું કઈ રીતે? આ જુઓ, આ જાડી ઝાંખરા જેવી તેવી સંખ્યામાં છે, તો પછી આ ઝાડ આમાં મોગા ડાક ફાટી જાય તો પછી અમારે જીવું કઈ રીતે? હે, અને આ નર્મદાનું પાણી તો કેટલું સ્વચ્છ છે, પણ એને બી આ લોકો પ્રદૂષણ એટલું બધું કરી મૂકે છે કે દુર્ગંધ એટલી બધી મારે છે કે ના પૂછાની વાત. અમારાથી નજીક નથી ઉભો રહેવાતો, પણ કહું હું હું સંજોગ કે આ નર્મદા નદી કાળે પવિત્ર થાય, જેથી કરી આ નર્મદા સ્વચ્છ થાય ને દરેક નાવિકોને રોજી રોટી મળે એવી અમારી મારી તથા ગ્રામજનોની માંગ છે.